कंडक्टर तरीके टिकिट कापता कापता तो रजनीकांत जेवु सुपरस्टार बनी जवाय तेवू तो कदाच रजनीकांत जेवा किस्सामां जलवेत जोवा मळतुं होय छे। बाकी तो आखी जिंदगी बसमां ड्राइवरी करता अने टिकिटो कापता कापता वीती जाय तो पण कोई आगळ आवी न शके। हवे विचारो आवी बोरिंग जॉब मां पण आजनुं भणेलुं गणेलुं युवाधन लाइनो लगावे ए पण मास्टर डिग्री वाळुं युवाधन तो पछी समजी लेवानुं के विकास हवे ऊंधो थयो छे। त्यारे चालो जोईए आवाज केटलाक ચોંકાવનારા આંકડાઓ સાથેનો વિકાસના ઢોલ પીટનારી સરકારની પોલખોળતો આ અહેવાલ। અમારી વાત શરૂ કરતા પહેલા એક સવાલ પૂછી લઈએ, નેતા બનવા માટે કેટલો અભ્યાસ જરૂરી છે? અચ્છા બીજો સવાલ, એસટી બસમાં ડ્રાઈવર કે કન્ડક્ટર બનવા માટે કેટલો અભ્યાસ જરૂરી છે? પહેલા સવાલનો જવાબ તો અમને ખ્યાલ જ છે કે તમે કહેશો કે નેતા બનવા માટે કોઈ લાયકાતની જરૂર નથી, પણ ડ્રાઈવર કન્ડક્ટર બનવા માટે 8 10 કે પછી બહુ બહુ તો 12 ધોરણ પાસ હોવું જોઈએ। હવે વિચારો કે જે જગ્યા પર 8 10 કે પછી 12 સુધીના અભ્યાસની જરૂર હોય તે ડ્રાઈવર કન્ડક્ટરની ભરતી માટે ગ્રેજ્યુએટ જ નહીં પરંતુ માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો લાઈનો લગાવે, એટલે કે એમબીએ એમએ અને એમફિલ જેટલો અભ્યાસ કરી ચૂકેલા યુવાનો ભરતીમાં લાઈનો લગાવે તો વિચારી શકાય કે બેરોજગારીનો દર કેટલો હશે અને રોજગારી મેળવવા માટે માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરી ચૂકેલું આ યુવા ધન કોઈ પણ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે। હવે વાત કરીએ આંકડાઓની। થોડા સમય પહેલા જીએસટી વિભાગે ડ્રાઈવર માટે 2200 અને કન્ડક્ટર માટે 2379 પદની ભરતીની જાહેરાત કરી, જેમાં 60% ઉમેદવારો માસ્ટર ડિગ્રી વાળા હતા, એટલે કે 2700 જેટલા ઉમેદવારો। અહીં નોંધવા જેવી બાબત એ છે કે આ માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો માનો કે ડ્રાઈવર કન્ડક્ટર બની પણ જાય તો પણ તે જે જગ્યા પર નોકરી કરે છે ત્યાં તો તેની ડિગ્રીની કોઈ વેલ્યુ જ નથી થવાની, તેઓની ભરતી તો પેલી ધોરણ 10 અને 12 જેટલી લાયકાત ગણીને જ કરવામાં આવે છે। એટલે કે સાદી સરળ ભાષામાં કહીએ તો અહીં ઘોડો અને ગધેડો બધા જ સરખા ગણવામાં આવે છે। જે સીધી ભરતી કરવામાં આવેલી છે તેમાં ડ્રાઈવરમાં 2389 છે અને કન્ડક્ટરમાં 1900 જેટલા કન્ડક્ટરની અમે સીધી ભરતી કરેલી છે। અમારા જે રિક્રુટમેન્ટ રૂલ્સ જે એપ્રુવ થયેલા છે તે પ્રમાણે એની બેઝિક ક્વોલિફિકેશન એસએસસી જ છે, પણ એચએસસી એટલે ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએશન હોય તો એને એના વેઇટેજ માર્ક વધારે મળે છે। સરકારે જાહેર કરેલા આંકડાઓની જો વાત કરીએ તો આપણે ત્યાં 3,46,436 શિક્ષિત બેરોજગારો છે, 17,816 અર્ધ શિક્ષિત બેરોજગારો છે, જેમાં વર્ષ 2020-21 માં માત્ર ને માત્ર 1278 લોકોને જ સરકારી નોકરી મળી છે। રાજ્ય સરકાર એક તરફથી સતત મોંઘું શિક્ષણ એ ભાજપા સરકારની દેન છે। રાજ્યમાં શિક્ષિત બેરોજગારની જે નોંધાયેલી સંખ્યા છે એ 4.5 લાખ કરતાં વધુ છે અને ન નોંધાયેલા શિક્ષિત બેરોજગારની સંખ્યા 40 લાખથી વધુ થાય, એટલે ગુજરાતની ભાજપ સરકાર રોજગારના મોટા મોટા વાયદા કરે છે, વાયબ્રન્ટ ગુજરાતને અન્ય ઉત્સવોને તાઇફા કરે છે, પણ કરોડો રૂપિયાના ખર્ચ પછી ઉજવાતા ઉત્સવ પછી ગુજરાતના યુવાનને યોગ્ય એની શૈક્ષણિક લાયકાત પ્રમાણનો રોજગાર નથી મળતો, એનું એક વધુ ઉદાહરણ આપણે સામે આવ્યું છે। આ છે વરવી વાસ્તવિક। સલામત સવારી ગણાતી એસટીમાં મુસાફરી કરતા મુસાફરો હવે કદાચ એ વાતને લઈને ગર્વ લઈ શકશે કે તેમને મંજિલ સુધી પહોંચાડનાર ડ્રાઈવર સાહેબ માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરી ચૂકેલા છે, પરંતુ તેમની એ માસ્ટરી ડ્રાઈવિંગમાં નહીં પરંતુ તેમના જે તે ચોક્કસ વિષયમાં હશે। એટલે હવે મુસાફરો માત્ર એટલી જ વાતનો ગર્વ લઈ શકશે કે હવે તો અમારે ત્યાં વિકાસના પર્યાય ગુજરાતમાં ડ્રાઈવર કન્ડક્ટર પણ હાઈલી ક્વોલિફાઈડ છે। પરંતુ આ જ વિકાસને ઊંધી રીતે જોઈએ તો બેરોજગારીના આંકડાઓથી વિકાસનું વસ્ત્રહરણ થઈ જાય છે। મનસી પટેલ, જીએસટીવી, અમદાવાદ।